આજે દર્દીઓની સામે પણ ચેડા થશે. આજે કેન્સર જેવી દવાઓની ગોળીઓની અંદર પણ આજે તમે જુઓ તો, તમે સાંભળ્યું છે ને, વાંચ્યું હશે કે અંદર પાણી ભરીને આપવામાં આવે ઇન્જેક્શનની અંદર, ડિસ્ટિલ વોટર અને દવાની અંદર હળદર કે કોઈક એવી વસ્તુઓની મિક્સ કરીને આપવામાં આવે. વોટ ઇઝ ધીસ? શું છે? સમજો. હમણાં એક મને ડોક્ટર મળ્યા થોડા સમય પહેલા. કોઈ ડોક્ટર ભાઈ બેઠા હોય અહીંયા તો માફ કરજો, હું ક્ષમા માગું છું. બધા ડોક્ટરો આવા નથી હોતા, ડોક્ટર નાત આવી નથી, ડોક્ટરની સ્ટેટસ આવું નથી, પરંતુ કેટલાક કલંક સમા પાત્રો હોય છે સંસારની અંદર, અમારામાં પણ હોય. હું માત્ર કોઈ એક સ્વરૂપના નથી કહેતો, અમારામાં પણ હોય, જેને કલંક સમા પાત્રો કહીએ છીએ આપણે, સમાજના, સંસારના, સત્સંગના અને દેશના. એ ડોક્ટરે મને કહ્યું કે સ્વામી, આજે હાર્ટ જેવા રોગ, હૃદયના રોગ માટે એન્જિયોગ્રાફી કરવામાં આવે, એવું બને છે, એન્જિયોગ્રાફી કરવામાં આવે અને એમાં જરૂર ન હોય તો પણ 1-1.5 લાખ રૂપિયાનું પેલો બલૂન ગોઠવી દેવામાં આવે. દર્દીનું શું થશે વિચાર જ ન કોઈ. આજે કેવી સ્થિતિ થાય દર્દીની, કેવી પરિસ્થિતિ સર્જાય દર્દીની, શું પોઝિશન થાય? એક પોતાના 5 રૂપિયાના સ્વાર્થ માટે આ પરિસ્થિતિ, કોઈ વિચાર નહીં કરવાનો કે કોનું શું થશે, સામાનું શું થશે. આ પૈસો નહીં પચે મુક્તો, ન પચી શકે. ગમે એટલું ચાલે ને પછી વોકિંગ કરે ને અવારનવાર, તોય ના પચે. ગમે એટલા દાન કરે ને, એ દ્રવ્યની શુદ્ધિ ના થાય. દાનથી, ધર્મથી મેળવેલો, નીતિથી મેળવેલા પૈસાની શુદ્ધિ થાય, અધર્મથી પ્રાપ્ત કરેલા પૈસાના દાનથી શુદ્ધિ નહીં, અશુદ્ધિ મલ્ટીપ્લિકેશન થાય છે. બહુ ખ્યાલ કરજો મુક્તો, એક એક ક્ષેત્રની અંદર આ બધીએ ભયંકર ભરડો લીધેલો છે, પરંતુ એમાંથી અમારા વિદ્યાર્થીઓ જ્યારે અમારા ગુરુકુલમાંથી છૂટા પડે છે ને, ત્યારે આવે આ સેવક પાસે, તો અમે કહીએ કે ભાઈ તું 3 વર્ષ રહ્યો, 2 વર્ષ રહ્યો, 4 વર્ષ રહ્યો, પહેલાંના ગુરુકુલોમાં ગુરુ દક્ષિણા આપવાતી અને લેવાતી, ગુરુઓ દક્ષિણા માગતા અને ગુરુ દક્ષિણા આપતા વિદ્યાર્થીઓ, અમે તમારી પાસે ગુરુ દક્ષિણામાં બીજું કશું નથી માગતા, પણ એટલું જ માગું છું કે તમે ગુરુ દક્ષિણા તરીકે એક સંકલ્પ કરીને આજે જાઓ અહીંથી, કે તમે જીવનમાં ડૉક્ટર બનો, એન્જિનિયર બનો કે પછી મોટા અમલદાર બનો કે સાહેબ બનો, જે ક્ષેત્રમાં જાઓ ત્યાં જીવનમાં કદી પણ 1 રૂપિયો તમારા ઘરમાં અનિતિનો નહીં લો, નહીં આવવા દો, આટલી પ્રતિજ્ઞા લઈને જાઓ અમારી આગળ. આ અમારી ગુરુ દક્ષિણા છે. બહુ ધ્યાન રાખજો. તમે 72 દૂધપાક કર્યો, દૂધપાક સરસ મજાના ઇલાયચી, ચારોલી, પિસ્તા, બદામ, કેસર નાખેલો દૂધપાક ખાધો, પરંતુ એ દૂધપાકની અંદર 1 માખી જો આવી જશે, 1 માખી, તો શું થઈ જશે ખબર છે? વોમિટ થઈ જાય. દૂધપાક તો નીકળી જાય, પણ આગલા દાડાનું ખાધું હોય ને એ કાઢી નાખે. સમજાય છે? એમ નીતિનું ભલે દૂધપાક જેવું તમે 72 જમો, પરંતુ અનિતિનો 1 રૂપિયો પણ અંદર જો આવી ગયો હશે તો આજે નહીં તો કાલે 6ઠ્ઠીનું ધાવણ કાઢી નાખશે. ભક્તો, આ સનાતન સત્યો છે. તમે કહેશો કે સ્વામી, પણ બહાર અત્યારે એવું દેખાય છે કે જે આ રીતે પૈસાદાર બને છે એ જલસા કરે છે, અને બિચારા નીતિથી કમાનારા તો સાયકલ જ ફેરવે છે, એને તો બિચારાને ઠુસુક 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 જ હોય છે, એ તો માન રોટલા ભેગો નથી થતો, અને ઓલા તો જલસા કરે છે, તો ભગવાનને ઘેર દેર છે કે અંધેર છે? આવું ઘણા અમને કહેતા આવતા હોય છે કે ભગવાનને ઘેર આ તો દેર કહેવાય,
કે અંધેર કહેવાય. આ કોલસક ભગવાનની ભક્તિ કરતો હોય, ભજન કરતો હોય, નીતિથી ચાલતો હોય અને બિચારો પગાર ઉપર નભતો હોય તો એને તો તમે બિચારો દુઃખી થતો હોય છે, માંડ માંડ રોટલાનો પૂરો કરતો હોય છે અને જલસા તો પેલા જ કરે છે. તો વાત તમારી માનીનતા અને લોકો જોવે છે સાવ સાચું છે, જોવો છો એ સાચું છે, માનીનતા સાચી નથી હો. કારણ કે ભલે અત્યારે દૂધનો ઉભરો દેખાતો હોય, દૂધનો ઉભરો આવે ને ત્યારે જોજો આખી તપેલી ભરેલી દેખાય, પણ ઉભરો બેહેન ત્યારે કેટલું હોય, 100 ગ્રામ જ હોય. હોજા ચડેલો માણસ મજબૂત લાગે, તંદુરસ્ત લાગે, પણ એને પૂછો તો ખરા કે તંદુરસ્તી શાની છે, હોજાની છે કે વાસ્તવિક છે, એટલી તો પૂછો. હકીકત છે હો, એ હોજા ચડેલા આદમી જેવી તંદુરસ્તી છે, સાચી નથી એ, એ વિકાસ સાચો નથી, એ બહારનો જે સુખી છે, સુખી દેખાય છે, સાચું નથી. એ આવતીકાલનું ભયંકર દુઃખ છે, આ એક આભાસ છે, નર્યો આભાસ છે. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી, સાંભળજો, દેર છે, અંધેર નથી. અમારે સાગરદાનજી આજથી 20 વર્ષ પહેલા કલેક્ટર હતા, ડેપ્યુટી કલેક્ટર હતા રેવન્યુ ખાતામાં, SS સ્વામિનારાયણ, એમની સરનેમ સ્વામિનારાયણ હતી, આપણા ટ્રસ્ટી હતા, બાયકાસ્ટ ગઢવી હતા, પરંતુ એમને સરનેમ સ્વામિનારાયણ કરાવી નાખેલી. એ જ્યારે મામલતદારમાં હતા ત્યારે બાપજી આપણા ગુરુજીના પરમ શિષ્ય, એટલે એક દિવસ વર્ષોથી બાપજીને સેવેલા, એ કારકુનમાં હતા ત્યારથી, એક દિવસ બાપજી પાસે આવીને પ્રાર્થના કરી કે બાપજી મારી પાછળ આવેલા બધા કારકુનો અત્યારે મકાન માલિકો થઈ ગયા અને ભૈસા હું ભાડાના ઘરમાં રહું છું, હું મામલતદાર છું છતાંય ભાડાના ઘરમાં રહું છું, તો ભૈસા મને થોડીક છૂટ આપો ને. બાપજીને આવું પૂછવા આવ્યા, થોડીક છૂટ આપો ને, છૂટ આપો એટલે સમજી ગયા ને, આવું તો તમે બધા સમજો જ છો એટલું સારું છે. ત્યારે સાંભળજો મુક્તો, બાપજીનો જવાબ સામે શું હતો, એ પુરુષનો રણકાર શું હતો. બાપજી કે સાગરદાનજી, તમે રોજ દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો 8 દાડે ખાજો, અઠવાડિયે દાળ ભાત શાક રોટલી ખાવાનું મળે તો એ તમે સ્વીકારજો, પરંતુ મહેરબાની કરીને આ વિચાર કોઈ દિવસ આવવા ન દેશો, આ વિચાર ના આવવા દેશો. બીજાના બંગલા અહીં બની રહ્યા છે અને તમારો બંગલો ભગવાનના ધામમાં બની રહ્યો છે, ચિંતા ના કરજો. આ દિવ્ય પુરુષના બેઠા શબ્દો કહું છું. અને એ દિવસે એમણે નક્કી કર્યું કે મારા જીવનમાં મારે ભલે દુનિયા ગમે તેમ કરે, મારે મારા જીવનમાં 1 રૂપિયો પણ અણહકનો કોઈનો લેવો નથી. મુક્તો, એ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરમાંથી જ્યારે રિટાયર્ડ થયા, આજે રિટાયર્ડ થયા ને 15 વર્ષ થયા હશે, 1985 કે 86 રિટાયર્ડ થયા, 20 વર્ષ થયા. આજે લગભગ 78 કે 18 એમની એજ છે, અમરાઈવાડીમાં રહે છે, દર પૂનમે આપણા ત્યાં આવે છે. આપને એક આશ્ચર્યજનક વાત કહું, એમને 3 દીકરા છે, 3 મેરિડ છે, દીકરાના ઘેર મોટા મોટા દીકરા છે, એ બધા પરણેલા છે, એમને ઘેરે દીકરા છે. આજે 3 દીકરા એટલા વેલ સેટલ છે, એટલા સંસ્કારી છે, એક પણ દીકરાને, દીકરાના દીકરાને, આખા પરિવારમાં 1 રૂપિયાનો વ્યસન કોઈને નથી, એક પણ દુખી નથી. દીકરાની વહુન, દીકરાના ઘેર દીકરા પરણેલા છે, એની વહુઓ ઘરમાં આવી, પણ બધાને એટલો બધો સંપ છે, એટલી બધી એકતા છે, એટલી બધી શાંતિ છે. અને બીજા શબ્દોમાં કહું તો એ સાગરદાનજી જ્યારે મારી પાસે બેસે ત્યારે મને કહે, સ્વામી મારા જિંદગીમાં, મારી જિંદગીમાં, મને તો નહીં, મારા ઘરની અંદર કોઈને 100 રૂપિયાની દવાનો ખર્ચો નથી આવતો, કોઈ દિવસ 100 રૂપિયાની દવાનો ખર્ચો નથી આવતો, કોઈ માંદું નથી પડ્યું. સ્વામી તમને આશ્ચર્ય થશે,
₹100 દવાનો ખર્ચો હજુ અમારા ઘરમાં કોઈ દિવસ આવ્યો નથી. કેમ? આટલી બધી, અને સ્વામી હું રોજ અત્યારે આ ઉંમરે ડોહાઓ કેટલા અસ્વસ્થ હોય, સ્વામી હું એટલો બધો સ્વસ્થ છું, હજુ મને મારી કોઈ તબિયતમાં કોઈ તકલીફ નથી, કાનની નહીં, આંખની નહીં, કોઈ નહીં, શરીરની નહીં. રોજ હું 3 કિલોમીટર ચાલું છું અને રોજ 3 કલાક ધ્યાન કરું છું. મેડિટેશન 3 કલાક હું ધ્યાન 1/2 કલાક કરવું બહુ અઘરું છે, હાર્ડ સબ્જેક્ટ છે, બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે, પણ 3 કલાક હું ભગવાનમાં સ્થિર થઈ શકું છું. વોટ ઇઝ ધ રીઝન? આની પાછળનું કારણ કયું છે? પૈસો કમાયેલો બધો ચોખ્ખો છે, અને એનો પરિણામે આજે ઘરની અંદર સુખ શાંતિ, આખો પરિવાર ભગવી રહ્યો છે, આખો પરિવાર બહુ આનંદથી જીવી રહ્યો છે. નીતિમત્તાની શું જરૂર છે? આ જરૂર છે. પ્રભુનો રાજીપો રહે વર્ષ્યો અને પરિણામ સ્વરૂપે આજે તમે જુઓ તો એવા આનંદથી જીવે છે, કોઈ ટેન્શન નથી, કોઈ દુઃખ નથી. છોકરાઓ એટલા સુપાત્ર છે. આ સુપાત્ર કેમ છે? આ કારણથી. શાંતિ શાની છે? આ કારણથી. નિરોગી જીવન છે શા કારણથી? આ કારણથી. એક, હું પ્રભુના સ્વરૂપમાં 3 કલાક સ્થિર થઈ શકું છું. કયા કારણથી? આ કારણથી. અને એટલા માટે મુક્તો, અમારી બે હાથ જોડીને સૌને વિનંતી છે, વેપારી બંધુઓ હોય, માત્ર નોકરિયાત માટે નથી હો, વેપારી બંધુઓ હોય તો પણ કોઈકની કદાચ જરૂરિયાત અને કોઈકની લાચારીનો લાભ લેવાનો રખે વિચારતા. લાચારી છે ને, વ્યાજે પૈસા લેવા આવ્યો છે એટલે 5% વ્યાજ, 8% વ્યાજ, 10% મહિને વ્યાજ લઈ જાવ. એટલે તો બિચારો જરૂરિયાતવાળો છે, લાચારી છે, લઈ જશે, એ પૈસા નહીં પચે આપને. આ વિષય ફરી કહું છું, બધાને નહીં ગમે, પરંતુ નરી નગ્ન વાસ્તવિકતા છે, કીધા સિવાય છૂટકો નથી. એ પૈસો નહીં પચે. તમે ધંધો કરો છો, વ્યાજ લો, જરૂરી છે કદાચ લો, પણ એની મર્યાદા હોય ભાઈ. એ 5%, 8%, 10% વ્યાજ તમને કઈ રીતે, એના નિશાસા તમને ક્યાં લઈ જશે? એ પૈસા તો કે પણ પ્રેમથી લઈ જાય છે, નિશાસા નાખ્યા વગર લઈ જાય છે. સ્વામી, ઘણા અમારી આગળ આવું કહેનારા આવતા હોય છે, અમે હમણાં સંતોની શિબિર હતી અમારી, છેલ્લે 15 દિવસ પહેલા અમારી સંતોની શિબિરમાં અમે ઠરાવ કરી નાખ્યો છે. સંતોની હાજરી હું કહું છું, ઠરાવ કરેલો છે, રિઝોલ્યુશન પાસ કરી દીધું છે કે સંતો આવી અધર્મ અને અનીતિથી પૈસો આવતો હોય તો એનું દાન નહીં લેવાનું, નહીં લેવાનું. તો અમે દાનના ભૂખ્યા નથી. એનો અર્થ એમ છે કે અમે તમને પ્રમોટ કરીએ છીએ, એનો અર્થ એમ છે કે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ. જો અમે તમને તમારી પાસેથી બસ વર મરો, વરની મા મરો, વરનો બાપ મરો, અમારું તરભાણું ભરો, એ નીતિ અમારામાં જો પેસી ગઈ એટલે અમે થઈ જવાના બોદા. તમે પિલ્લર તોડી નાખ્યા. સંતો છે ને, આ સમાજના પિલ્લરો છે, તમે પિલ્લર તોડી નાખ્યા. મુક્તો, આ વાતને હૈયે વિચારજો, કંઈક કસર રહેતી હોય. હમણાં જ અમે આવતા હતા, ગોધરથી નીકળતા હતા ઝાલોદ આવવા, આજે આજની જ વાત, બે ભાઈઓ આવ્યા મારી પાસે, મેં ગાડીમાં બેસી ગયા હતા, બે ભાઈઓ, એક સ્વામી 5 મિનિટ કામ છે, કે બોલો તમે તારે અહીં વાત કરી લઈએ આપણે, બોલો. એમણે મને એક સલાહ માગી, એક સ્વામી, એક જ્યોતિષે કહ્યું કે તમારા ઘરની અંદર આ જગ્યાએ દ્રવ્ય દાટેલું છે, ખૂબ દ્રવ્ય છે. બીજાએ કીધું, ત્રીજાએ કીધું, એકની એક વાત રિપીટ થઈ. અને એટલે અમે લોકોએ નક્કી કર્યું, અમે બાયણા બંધ કરીને અમે ઘર ખોદી નાખ્યું છે, આખું 6 ફૂટ ખોદ્યું, ત્યાં સુધી હજુ કશું નીકળ્યું નથી. તો સ્વામી, અમે સલાહ માગવા આવ્યા છીએ, ખરેખર છે દ્રવ્ય?
અને હવે શું કરવું જોઈએ? કીધું, જો તમે મને પૂછવા જ આવ્યા હોય, તમે માનો તો ભલે, ન માનો તો ભલે, હવે તમે મને સામેથી પૂછવા આવ્યા છો તો હું અમારી ફરજ બજાવતા કહું છું કે આ મફતિયો દ્રવ્ય લેવાની આશા અને અપેક્ષા રાખશો નહીં, અને કદાચિત મળી ગયો તો એ દ્રવ્ય તમને સુખી થવા દેશે નહીં, તમને સુખી નહીં થવા દે. આ કીધું, લખી લો આ મિનિટ અને સમય સાથે લખી લો આ શબ્દો જે કહું છું, એ તમે દુઃખી દુઃખી થઈ જશો, કારણ કે એ અણહકનો પૈસો તમારા ઘરમાં આવી ગયો છે, તમને સુખી નહીં થવા દે. ભક્તો, વ્યક્તિને દરેકને કરોડોપતિ જલ્દી થઈ જવું છે, દરેકને ગાડીઓ વાળા થઈ જવું છે, દરેકને વગર મહેનતે બધું જોઈએ છે, એટલે ચાલે છે આ સમાજની અવ્યવસ્થા થઈ સર્જાઈ ગઈ છે. આજે શિક્ષકો પોતે ચોરી કરાવતા થશે, સંચાલકો પોતે ચોરી કરાવતા થશે, તો વિદ્યાર્થીઓમાં કયા સંસ્કારો ક્યાંથી આવશે? આખા સમાજની બધી છે બહુ મોટી ભયંકર બધી છે, અને જે બધીને લીધે પૈસો વધતો જાય છે પરંતુ સુખ અને શાંતિ હરાતી જાય છે. આ વાત સાચી છે ખોટી છે? પૈસો બહુ વધી ગયો છે, આજે કરોડની કોઈ કિંમત જ નથી. તમે જુઓ ને, તમારા દાહોદમાંથી મને લાગે જમીનોના ભાવ એટલા બધા વધી ગયા છે આ છેલ્લા 5 વર્ષની અંદર. આ મકાન તો કે 80 લાખનું, આ મકાન તો કે 70 લાખનું, આ મકાન 50 લાખનું. લ્યો, 50 લાખની, 70 લાખની, 80 લાખની કિંમતો જ જતી રહી. સાચી વાત છે, અમારા અમદાવાદમાં તમે જુઓ તો આરડું મકાન હોય તો કરોડનું, ઓ તારો ભલો થાય. કહો, કરોડની કિંમત નથી, પૈસો વધતો જાય છે, ગાડીઓ વધતી જાય છે, મકાનો વધતા જાય છે, ઇમારતો વધતી જાય છે, સંકલ્પો ને આશાઓ ને તૃષ્ણાઓ વધતા જાય છે, માણસોના દોટ વધતી જાય છે, પરંતુ સુખ અને શાંતિ મૂળમાંથી હરાતા જાય છે, મૂળમાંથી હરાતા જાય છે. આ સનાતન સત્ય વસ્તુ છે. થોડા દિવસ પહેલાં એક અમદાવાદમાં આપણા હરિભક્ત મારી પાસે આવ્યા અને આવીને કે સ્વામી, તમારું ટાઉન હોલમાં, અમદાવાદના ટાઉન હોલમાં આજે હું જોઈને આવ્યો છું, તારીખ નક્કી કરીને આવ્યો છું, આ 2 તારીખ લઈને આવ્યો છું, તમે યસ કહો એટલે ટાઉન હોલમાં 2.5 કલાકનો 3 કલાકનો તમારો પ્રવચન રાખવું છે, હે, અને આપણે ત્યાં પ્રોગ્રામ સરસ કરવો છે. મેં કીધું, પ્રવચનમાં શું વિષય રાખશો? કે સ્વામી એ નક્કી કરીને આવ્યો. સ્વામી આજે ઘર ઘરની હોળી છે, ઘર ઘરની સમસ્યા છે, સ્વામી આ વિષય રાખીએ ને જો બોર્ડ 5-25-50-100 બોર્ડ મારી દઈએ ને અમદાવાદમાં તો આખો ટાઉન હોલમાં જગ્યા ના રે, બેસવાની ઊભું રહેવાની એટલી સંખ્યા આવી જાય. મેં કે શું વિષય છે? તો કે સ્વામી વિષય એ રાખીએ તો આપણે કેવું? એ કયો વિષય? કે સ્વામી દિન પ્રતિદિન બધા પૈસો વધતો જાય છે, પરંતુ દિન પ્રતિદિન લોકોની વ્યથા, દુઃખ, ઉદ્વેગ, બધું વધતું જાય છે, એટલે આપણે એવો વિષય રાખીએ કે ઉદ્વેગ ટાળ્યાના ઉપાયો અને મનની શાંતિના ઉપાયો અને સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની લટક, આવું કંઈક રાખીએ. તો મેં કીધું, આના માટે 3 કલાક તો બહુ પડી જાય. આ 3 જ મિનિટનો વિષય છે, 3 જ મિનિટમાં જો સમજાઈ ગયું તો સમજાઈ ગયું, બાકી તો એ 3 કલાક નહીં, અમારા જેવા 30 કલાક ભાષણ આપશો ને તો નહીં સુધરે. 3 જ મિનિટનો વિષય છે. શું 3 મિનિટમાં વિષયમાં કહીશું? 2 જ વસ્તુ છે, દુઃખ માત્ર, ઉદ્વેગ માત્ર, અશાંતિ માત્ર, ગ્લાનિ માત્રના 2 જ કારણ છે. એક છે અસંતોષ અને બીજું છે દેહાભિમાન. દેહાભિમાન, અહંકાર, ઈગો, ઝઘડા માત્ર થતા હોય તો આ 2ને લઈને જ થાય છે, દુઃખ માત્ર ઊભા થતા હોય તો આ 2ને લઈને જ ઊભા થાય છે. ભક્તો, પોતાનો ઈગો અને 6 વાના જે સ્વામિનારાયણ ભગવાને કીધા કે 6 વાના કે 6માંથી 1 પણ જેનામાં હોય એને જીવતે કે મરીને કદી પણ સુખ નહીં થાય, એમાં પહેલું જ હમણાં જે કહ્યું એ દ્રવ્યાદિકનો લોભ, અને એ લોભ અનિતિ માણસને મારવા સુધી, ખૂન કરવા સુધી પણ પહોંચાડી દે છે. આજે ભાઈ ભાઈનું ખૂન થાય છે, અરે બાપ પોતાના દીકરાનું ખૂન કરી નાખે, તમે સાંભળ્યું હશે પેપરોમાં, શાને લીધે? પૈસો.
જર જમીન અને જોરું તેણે કજિયાના મોટામાં મોટા છોરું. આ દ્રવ્યાદિકનો લોભ. બીજું સ્વામિનારાયણ ભગવાને કહ્યું, આપણે એની ઉપર ડિટેલમાં નથી જતા, માત્ર જાણવા પાંતિક વાત કરીએ છીએ. બીજું પહેલું કહ્યું દ્રવ્યાદિકનો લોભ, બીજું સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, સ્ત્રીમાં આશક્તિ, સ્ત્રીને પુરુષમાં આશક્તિ. જેને રહેતી હોય સમજો જીવતે સુખી નહીં થાય, મરીને સુખી નહીં થાય. ત્રીજું રસાસ્વાદ, રસને વિશે જીવવાની આશક્તિ, કોઈ દિવસ સુખી નહીં થાય. ચોથું દેહાભિમાન, હમણાં જે કહ્યું એ ઈગો. પાંચમું મમત્વ, સંબંધીમાં હેત, આ મારો પુત્ર, આ મારી પત્ની, આ મારું ઘર, આ મારું કુટુંબ, આ મારો પરિવાર, આ મારું મારું એને દુઃખી કરી નાખે છે. કારણ કે ભગવાન કહે છે, શ્રીજી મહારાજ કાયમ કહેતા કહે છે કે જે કરે છે કે આ ઘર મારું, આ કુટુંબ મારું, આ પરિવાર મારો, આ મારું મારું મારું, એને ભગવાન કે હું સારી રીતે મારું, અને જે બોલતા શીખ્યો કે હે પ્રભુ આ બધું તારું તારું તારું, એને હું સારી રીતે તારું. આટલો ફેર છે લેલા. આ છે સંબંધીમાં હેત. અને પાંચમું કુસંગી, કુસંગ, કુસંગ. આ છ જેને લપેટાયો અને છ માંથી એક પણ જેને હોય એને જીવતે કે મરીને સુખ નહીં થાય. મુક્તો, આપણે બધાની ઉપર વિવરણ કરવાનો સમય નથી, નહીંતર સવાર પડે. અને એટલી પાછી શ્રદ્ધા નથી બધાની, કારણ કે ફુગાને માપસરની જ ફૂંક મરાય. ફૂગો જોઈને ફૂંક મરાય, જો વધુ પડતી મરી જાય તો શું થાય, પહેલા ફક દઈને ફૂટી જાય. એટલે અહીં અમારી ફૂંક મારવાની બંધ રાખીએ છીએ, નહીંતર પછી વધુ ફૂટી જાય. એટલે બીજી વખત ના આવો તમે, ખબર પડે ગોલિયા સ્વામી ને બહુ લાંબુ કરે છે, આપણે ન જ જવું. મુક્તો, આટલામાંથી થોડુંક લેશો ને જીવનમાં નક્કી કરજો, ભલે દુઃખી થઈને તે અત્યારે દુઃખી થવું પડે, તકલીફ પડે, સહન કરી લેજો, પણ અનિતિનો અને અધર્મનો પૈસો ઘરમાં ન આવવા દેશો. એટલી અમારી વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે, તમારે સુખી કરવા છે એટલે વિનંતી છે. ભક્તો, અમારી દ્રષ્ટિ રૂપિયા સામું પૈસા સામું નથી એટલે કહીએ છીએ. તમે પણ એની સામું નજર ન કરશો, સંપત્તિ એ બધું નથી, પૈસો એ બધું નથી. તમે ગમે એટલી મહેનત કરો, પેલા શેઠનો અરે ખેડૂતનો છોકરો પોતાના ઘર આગળ ચોકની અંદર લીમડાના છાંયે હૂતો છે, બપોરના બે વાગ્યાનો સમય છે, જમીન ટાટા છાંયામાં બરાબર મોઢે ઓઢીને હૂતો છે, શેઠ ત્યાંથી ગાડી લઈને નીકળ્યા અને શેઠે ગાડીમાંથી ઉતરી અને છોકરાને ઓળખીતો છોકરો હતો, એના ભાઈબંધનો દીકરો હતો, એટલે શેઠે નગર શેઠે ગાડીમાંથી ઉતરીને ઢંઢોળીને છોકરાને બેઠો કર્યો. એ છોકરા બેઠો હતા, છોકરો શેઠો આવો ગયો ગયો, એટલે તું આવી જુવાનીમાં હોઈ ગયો છો, ઊંઘે છે લાંબો થઈને ખબર નથી પડતી, સલા મૂરખ, શેઠ તો શું કરવાનું, અરે મહેનત કર, આ તારી જુવાની અવસ્થા છે, મહેનત કર. અરે શેઠ, પણ હું સવારના છ વાગ્યાથી ગયો તો બાર વાગ્યા સુધી હું મજૂરી કરીને ખેતરમાં જઈને હળ હાંકીને આવ્યો છું, આ ટાઢા છાંયે 3 કલાક હૂતો છું, હાંચ પડશે એટલે પાછો જઈશ. અરે હોવાનું ન હોય મૂરખ, તું વધુ મહેનત કર તો એનાથી શું વળશે, અરે શું શું વળશે, તને કંઈ ખબર જ નથી પડતી. તારી અત્યારે જમીન કેટલી છે, 40 વીઘા, 40 વીઘામાંથી 50 થાય, 50માંથી 70 થાય, 70માંથી 80 વીઘા થાય, 100 વીઘા, 500 વીઘાનો તું માલિક થઈ જા. પછી અરે પછી ટ્રેક્ટર લાય, હળબળ બધા જતા રહે, 2-5 ટ્રેક્ટર લાય. પછી અરે પછી 1000 મણ અનાજ પાકતું હોય અને તારો આલિશાન બંગલો હોય. પછી પછી બંગલે બંગલે રૂમે રૂમે એરકન્ડિશન રૂમ. પછી પછી નિરાંતે ઊંઘવાનું. અરે શેઠ, આટલું બધું કરીને જે કરવાનું હતું એ તો હું હમણાં કરતો જ તો કેવો. આટલું બધું કર્યા પછી જે કરવાનું છે એ તો હું હમણાં નિરાંતે ઊંઘતો હતો. એ અનસર્ટેનિટી છે, એટલે કે આટલું બધું કર્યા પછી નિરાંત મળે કે ના મળે. આ તો અત્યારે બિલકુલ ફિક્સ છે કે નિરાંતે ઊંઘું છું, તો ભાઈ સાહેબ મને ઊંઘવા દો, શું કરવા આ કરો છો. અંતે તે શાંતિ માટે તો આ કરવાનું છે. અને જે કર દ્રવ્ય પૈસો સંપત્તિ કમાવાથી જો શાંતિ અણાઈ જતી હોય, સુખ અણાઈ જતું હોય, તો એ પૈસાને શું કરવાનો, ધોઈ પીવાનો, આ મૂરખ નહીં તો બીજું શું. ભક્તો, આ જે સમસ્યા છે ગરીબોની, પૈસાદારની, હમણાં જ અમારા સાહેબે વાત કરી, ગરીબોની સમસ્યા છે શું ખાવું અને પૈસાદારોની સમસ્યા છે શું ખાવું.
ગરીબને નથી એટલે પ્રશ્ન છે કે શું ખાવું, અને ઓલિયાને બધું છે ને એટલે ડૉક્ટરની બધી મના છે એટલે પ્રશ્ન છે કે શું ખાવું. સમજે, બધું બંધ કરાવી દીધું છે, રોટલી બંધ, ચોપડેલી બંધ, ગળ્યું બંધ, બદામ બંધ, કાજુ બંધ, ડ્રાયફ્રૂટ બંધ, ગોળ બંધ, ઘી બંધ, બધું બંધ, શું ખાવ. અને આ બધું તો જ રહેશે, આ સંતોષને આ છ વાના તો જ સિદ્ધ થશે. સંતોનો નિકટનો સંગ હશે, નહીં તો કોણ સાચું કહેશે તમને, કોણ કહેશે સાચું, કોણ કહેશે. આખી દુનિયા આની પાછળ ગાંડી બની છે. વાતોમાં એટલે લખ્યું છે કે રાંડીને ઘેર સુવાસીની ગઈ આશીર્વાદ લેવા. રાંડીબાઈના ઘેર સુવાસીની એટલે પરણેલીબાઈ, પતિવાળી બાઈ, વિધવાબાઈના ઘેર આશીર્વાદ લેવા ગઈ. રાંડીને ઘેર સુવાસીની ગઈ, કેવા આશીર્વાદ આપે, આઈ ભાઈ તું મારા જેવી થા, એવા જ આશીર્વાદ આપે. ને બીજો બિચારા એ શું આપે બિચારી, સમજ્યા. એમ આખી દુનિયા તેની પાછળ દોટ મૂકી છે, કોણ તમને પાછા વળો એમ કહેશે, કોણ કહેશે. એ તો સંતો અમે અહીંથી પાછા વળ્યા છીએ ને ભગવાનની કૃપાથી, એટલે તમને કહીએ છીએ કે ભાઈ એમાં સુખ નથી, સુખ ભગવાનમાં છે, સુખ સમજણમાં છે, સુખ સંતોષમાં છે. તમે સમજો, જરા પાછા વળો. કરોડોની સંપત્તિ હશે તો ખાવા તો કેટલું જોઈશે, બે રોટલી. સદગુરુ ગુણાયતાન સ્વામીએ વાતોમાં એટલે સરસ શબ્દ લખ્યો છે સ્વામીની વાતોમાં, સ્વામી કે કદાચ માની લો કે તમારી પાસે 10,000 છે, વધુ કમાયા અને 10,000માંથી લાખ થયા, લાખમાંથી 10 લાખ થયા, 10 લાખમાંથી કરોડ થયા, કરોડમાંથી 10 કરોડ થયા, પણ 4 રોટલીથી વધુ તો ખવાતું નથી. અને જે ભેગા કર્યા એ જોડે આવવાના નથી, તો શાના માટે મૂર્ખામી કરો છો, શાના માટે દોટ મૂકો છો, કોના માટે. પૈસાદારો બધા હોનાની રોટલી ખાતા હશે, કૌની નથી મળતી, હોનાની ક્યાં વાત કરો છો, સમજ્યા. એ બંધ છે, ખાખરા ચાલુ છે. માટે જરા પાછા વળજો. આ વાત આ કલાક દોઢ કલાકની વાતથી નહીં સમજાય તમને, ઓ તમને ગમ્યું હશે, પરંતુ એનાથી તમે પાછા વળી જવાના છો એવું માની નહીં લઉં. કારણ કે મોટા સંતો એટલે કહેતા કે લાખ મણ દોઢાનું કડાયું ધગધગતું હોય અને લાલ ચોળ જેવું થયું હોય અને એમાં એક દેગડું પાણી કોઈ નાખે એનાથી ટાઢું થઈ જાય, બે દીકડા નાખે તો ટાઢું થઈ જાય ના. એ તો મહીસાગર જેવી મોટી નદી હોય અને એમાં હડશેલો મારીને નાખે ને ત્યારે 15 દાડા તો એની છોડ્યો ઉડે પાણીની, તારે માન ટાઢું થાય. એમ આ બધા લાખમણ લોઢાના કડાયા જેવા તમે, અને અમે આ ડોલ પાણી નાખી એ તો હમણાં જતા જતા છમકારો બોલીને ઉડી જશે, સમજાય છે. એ તો બહુ દાડા સુધી સમાગમ કરો ને, જોગ કરો ને, ત્યારે કંઈક અંદર ફેર ઉતર્યા, ફેર ચડી ગયા છે તમને, પૈસાના સંપત્તિના વૈભવના ફેર ચડી ગયા છે. નાના છોકરા જોજો, આમ 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 ક્રોસ હાથ રાખીને, નાના બાળકો તમે નાના હશો તો ફેર ફુદેડી ફરતા હશો, આમ આમ રાખીને, ખબર છે, આમ ફુદેડી ફરે, અને ફુદેડી ફરે એટલે શું ચડે, ફેર ચડે, ફેર ચડે એટલે શું કરવું પડે, 2 મિનિટ 5 મિનિટ આંખ્યો બંધ કરીને આમ બેસી જવું પડે, નહીંતર પડે હેઠો. વાત સાચી છે, આ તમને ફેર ચડ્યા છે. શાના ફેર ચડ્યા છે, કોઈને રૂપિયાના, કોઈને સત્તાના, કોઈને રૂપના, કોઈને ગુણ, કોઈને માનના, કોઈને મોટપના, આ ફેર ચડ્યા છે. અને ચડેલા ફેરે અમે તમે તો વાતો કરીએ છીએ, એટલે અમે સમજીએ છીએ કે ચડેલા ફેરની અંદર કોઈ ગુલાબજાંબુ આપે ને તો ગળ્યું ના લાગે, તો એ ફીકૂડ લાગે, એને મજા ના આવે. ફેર ઉતરે ને પછી ખાવા બે ને તો મજા આવે. એમ હજુ તો તમને આ ફેર ઉતારવાની વાતો છે, અને ફેર ક્યારે એક દાડે ન ઉતરે, એ તો નિરંતર સંતનો સમાગમ કરે. આ ધોકા છે, આ ધોબીના ધોકા હોય ને એવા ધોકા છે, સાંભળજો. અને ધોકા તો હંમેશા કપડું હોય ને એમાં તે મોદીઓ જેવું હોય, મોદીયા જેવું, અને મોદીયા જેવા કપડાને છબછબા એ મેળ પડે, એને તો પાણીમાં, ઊના પાણીમાં 2 દાડા બાફે ને 2 જણા આડા લઈને મંડે ને ધોકાય ના ચાલે, આડા લઈને મંડે ને તારે હરખું થાય ભાઈ. એમ અમે લોકો પપલાએ મેળ પડે એવું નથી, એ તો ધોબી જેવા સંત મળે અને ધોકાવે તો કંઈક આપણું હરખું થાય એવું છે ભાઈઓ. અને એટલા માટે સમાગમ કરજો, જોગ કરજો, નિરંતર આ સમાગમ રહેશે તો આ વાતો કંઈક અંદર ઉતરશે, નહીંતર આ કાનથી આવશે ને આ કાનથી ચાલી જશે. સમજ્યા,
કંઈક લેજો, કંઈક અંદર ઉતારજો. ભગવાન સ્વામિનારાયણ એટલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જીવતે સુખ નહીં થાય ને મરીને પણ સુખ નહીં થાય. જીવતે સુખિયા ને મરીને સુખિયા રહેવું હોય તો આ વાત નિરંતર એનું મનન ચિંતન કરજો, ઉતારજો મહાપ્રભુના ચરણોમાં. પ્રાર્થના કે હે દયાળુ, બસ આ વાત બધાને કંઈક ગમે એને અંદર ઉતારે એવી બધાની ઉપર કૃપા કરજો, એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.